પ્રાંતિજ ખાતે મોહરમ પર્વ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સરકારી હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ ખાતે ફ્રૂટ વિતરણ કરી શહીદોની યાદ મનાવી. દુનિયાના અનેક દેશોમાં માનવ સમાજની સેવા કરવાના ઉમદા હેતુથી કાર્યરત સંસ્થા મુહદ્દિસે આઝમ મિશનની પ્રાંતિજ બ્રાન્ચ દ્વારા આજના મોહરમના પર્વ નિમિત્તે આ તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુહદ્દિસે આઝમ મિશન પ્રાંતિજ બ્રાન્ચના પ્રમુખ ખાલિફે શૈખુલ ઇસ્લામ સૈબર ઇકબાલ બાપુ, સંસ્થાના ઉપપ્રમુખ દાણાવાલા અફઝલ હુસેન, સંસ્થાના સેક્રેટરી કાગદી મોહમ્મદ યુસુફ, સંસ્થાના ખજાનચી ખેરોલવાલા મોહમ્મદ યુનુસ અને મુહદ્દિસે આઝમ મિશન નોર્થ ઝોન નિગરાન સાલોટિયા મોહમ્મદ રમીજ અશરફી તેમજ મિશનના આગેવાનો દ્વારા આજના અમે આસુરા એટલે કે મોહરમ પર્વને અનોખી રીતે અને સાદગીથી ઉજવતા પ્રાંતિજ સરકારી હોસ્પિટલ અને વૃદ્ધાશ્રમ ખાતે દર્દીઓ અને વૃદ્ધોને કરબલાના શહીદોની યાદીમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. મોહરમ પર્વ નિમિત્તે પ્રાંતિજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ દર્દીઓ અને વૃદ્ધાશ્રમ ખાતે પહોંચી ત્યાં પણ વૃદ્ધોને ફ્રૂટનું વિતરણ કરી અનોખો સેવાયજ્ઞ ઉજાગર કરાયો હતો. આ સેવાયજ્ઞને સફળ બનાવવા મિશનના કાર્યકરોએ સુંદર કામગીરી કરી હતી. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ.